નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9માં તમારો 15મો પાઠ સુદુર્લભા સર્વ મનોરમા વાણી ભણવાનો છે, બરાબર? જેનો ગુજરાતી અર્થ થાય છે સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે, બરાબર ને? ગુજરાતી એનો અર્થ થાય છે સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે. હવે જુઓ, જે આ છે એ નિબંધ છે, જે તમારો આ પાઠ છે એ નિબંધ છે, બરાબર? ભારતમાં પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો અને થોડા સમયમાં તેનો વ્યાપક પ્રસાર થયો. હવે આધુનિક વિષય ઉપર ઘણા બધા નિબંધો લખ્યા છે. હવે સંસ્કૃતમાં નિબંધના લેખકોમાં પંડિત જે ચારુદત્ત શાસ્ત્રી છે, બરાબર, એ ચારુદત્ત શાસ્ત્રીએ પ્રસ્તાવરંગિણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે અને એમાંથી જ આ સુદુર્લભા સર્વ મનોરમા વાણી શીર્ષકનો એક નિબંધ મૂક્યો છે. હવે એ નિબંધ સંપાદિત કરીને તમે અમારા અભ્યાસક્રમમાં જે મૂક્યો છે એ નિબંધમાં એક તથ્ય રજૂ કર્યું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે અને વિવિધ પ્રકારના લોકોમાં રસ અને રુચિ એક સરખા હોતા નથી, બરાબર. પરિણામે સૌ કોઈનું, બધા જનું મન હરી લે એવી વાણી દુર્લભ હોય છે, બરાબર. ઇમ્પોસિબલ હોય છે, આપણાથી એવી વાણી બોલી જ ના શકાય કે બધાને જ ગમે, બરાબર. વળી કોઈપણ કાવ્ય, કોઈ કૃતિ બધાને ગમશે એ આવશ્યક પણ નથી. મેં તમને ભણાવ્યું એ તમને બધાને જ ગમશે એવું નક્કી જ નથી કે બધાને જ ગમે. હું જે બોલું છું એ બધાને જ ગમે એવું નક્કી તો નથી, બરાબર. તો કોઈક કાવ્ય કે કોઈક પાઠ પણ એવું જ હોય છે, બરાબર, રચેલું કે કોકને ગમે ને કોકને ના પણ ગમે. હવે જુઓ, બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવું વચન બોલવું જોઈએ, જો કે એવી વાણી બોલ જે છે એ દુર્લભ તો છે જ, બરાબર. એવી વાણી દુર્લભ તો છે જ કે બધાને ગમે અને બધા જ એનાથી ખુશ થાય એવું પોસિબલ નથી, બરાબર. કોકને ગમે ને કોકને ના ગમે, એના ઉપર જ આખી ચર્ચા તમારા પાઠમાં થયેલી છે. ના, એક જાતનો એક નિબંધ રચી નાખ્યું છે. જો હવે એનો એક એક આપણે શબ્દ સમજતા જઈશું ને એનો અર્થ સમજતા જઈશું. લોકે યદસ્તુ એકસ્મે રોચતે તદન્યસે ન રોચતે ઇત્યત વિચિત્ર રુચિર સંસાર. જો અહીંયા હું તમને સમજાવું, શું કહે છે કે લોકે એટલે કે દુનિયામાં યદસ્તુ એકસ્મે રોચતે, જે એકને ગમે છે, તદન્યસ્મે ન રોચતે, તે બીજાને ગમતી નથી. ઇત્યતઃ વિચિત્ર રુચિરે સંસારઃ, એટલે આ સંસારમાં વિચિત્ર રુચિઓવાળા છે. કોક એકને ગમે એ બીજાને નહીં ગમે, બરાબર. બધાની રુચિ અલગ છે, બધા જાત જાતના લોકો છે. એકસ્મિન પરિવારે, એક જ પરિવારમાં જાતાનામ જન્મેલામાં, એકસ્મિત પરિણામમાં જાતાનામ જન્મેલામાં સમાન આચાર વિચારણા જાનામપી, એટલે કે એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ ભિન્ન ભિન્ન ભિન્નેસુ, એટલે કે ભિન્ન ભિન્ને સોરી રુચિર ભિન્ન ભિન્ન રુચિર ભવતી, જુદી જુદી રુચિ હોય છે. એક જ પરિવારમાં જન્મેલા લોકો પણ એવા હોય, તમારા ભાઈ બહેન હોય, બરાબર, પણ એમાં બધાની રસ રુચિ એક પ્રમાણેની ના હોય. તમે ત્રણ ભાઈ બહેન હો તો ત્રણે ત્રણ કરતો અલગ અલગ રુચિવાળા જ હોય. શું કહે છે આગળ કે કિમુત્પન્ન વિભિન્નેશુ પરિવારેશુ ઉત્પન્નાનામ જનાનામ વાર્તા. તો શું કહે છે કે તો વળી જુદા જુદા પરિવારમાં જન્મેલા માણસોની વાત શું કરવી, બરાબર. શું કહે છે કે વળી જુદા જુદા પરિવારમાં જન્મેલા માણસોની વાત શું કરવી. પછી શું કહે છે કે સમાન પિતૃકેશુ પુત્રેશુ કશ્ચિત મધુરમ રોચયતે, એટલે કે જેમના સમાન પિતૃકેશુ, એટલે કે જેમના પિતા સમાન છે, એક જ પિતાના પુત્રેશુ પુત્રોમાં કંશ્ચિત મધુરમ રોચયતે, કોઈકને મધુર ગમે છે, એટલે કે ગળ્યું ભાવે છે. કંશ્ચિત લવણમ, કોકને ખારું. કંશ્ચિત આમલમ, આમલમ એટલે ખાટું, કોઈકને ખાટું ભાવે છે. એવમ હી કિંચિત કાવ્યમ રસાયતી, એવી જ રીતે કોઈકને કાવ્યમાં રસ હોય છે. તો કંચિત નાટ્યમ, તો કોઈકને નાટકમાં. કંચિત શિલ્પમ, તો કોઈકને કળા કારીગરીમાં. કંચિત ગણિતમ, તો કોઈકને ગણિતમાં રસ હોય છે. જો શું કહે છે કે એક જ પિતાના પુત્ર હોય છે, બરાબર, એક જ બાપના દીકરા હોય પણ કહું તો કોકને
ગળ્યું ભાવતું હોય તો કોકને ખાટું ભાવતું હોય, કોકને મીઠું ભાવતું હોય, બરાબર, તો કોકને તીખું ભાવતું હોય. તો શું કહે છે કે એવી જ રીતે કોકને કાવ્યમાં રસ હોય તો કોકને નાટકમાં રસ હોય, તો કોકને કળા કારીગરીમાં હોય, તો કોકને ગણિતમાં, એક વિષયના એક જ વિષયમાં બધાને રસ હોય એવું પણ નથી હોતું, બરાબર, અલગ અલગ વિષયોમાં રસ હોય છે. પછી શું કહે છે કે એવમ એવ કસ્મી કસ્મી ચિતઃ શૃંગારઃ, એવી જ રીતે કોઈકને શૃંગાર રસપ્રિય હોય છે, તો કસ્માચિત વીર, તો કોકને વીર રસ હોય છે, તો કસ્મિચિત કરુણઃ કસ્મિચિત હાસ્ય રસ, તો કોઈકને કરુણ રસ અને કોઈકને હાસ્યરસ પ્રિય હોય છે. વીરલાય, શું કહે છે, વીરલાય કસ્મિચિત, કોઈકને જ કોઈક જ માણસને બીભત્સ રસો અપિ રોચતે, બીભત્સ રસ પણ ગમે છે. ઇતિ નાન્વતમ રુચિના વ્યવસ્થિતમ ભવતિ, એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે, બરાબર. બધાની રસ રુચિ અલગ અલગ હોય છે. એક જ પરિવારમાં જન્મેલા હોય ને, એક જ બાપના દીકરા હોય તો પણ કોકને મીઠું ગળ્યું ભાવે તો કોકને ખારું, તો કોકને ખાટું, કોકને કાવ્ય રસ ગમે તો કોઈકને હાસ્ય રસ ગમે, તો કોઈકને શૃંગાર રસ, તો કોઈક એવો હોય કે એને બીભત્સ રસ પણ ગમતો હોય. સમાજમાં બધા જ અલગ અલગ છે. આખી દુનિયા પર જે માણસો છે બધાની રસ રુચિ અલગ છે. એવ સતી એકાએવ વાણી સર્વસ્વ માનસમ સંતોષતમ ના અર્હતી, તો આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી, બરાબર. જો બધા જ રુચિઓ અલગ અલગ હોય તો એવું નથી જ બની શકતું કે બધાને મનને સંતોષી શકાય એવી વાણી બોલી શકાય. યહ ખલુ ખરેખર આર્ષેણ ઋષિઓ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતી, ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારે સંસ્કારયુક્ત હોય છે, જે સંસ્કારયુક્ત હોય છે તેમને તસ્મે મૃદી રૂજવી ચ વાણી રોચતે, તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, બરાબર. અમુક જે સંસારમાં સંસ્કારયુક્ત હોય છે, જે સંસ્કારવાળા લોકો છે, એને કેવી વાણી ગમે છે, મૃદુ અને સરળ વાણી ગમે છે. ન તું કર્કશા કુઠિલવા, એને કર્કશ કે કપટયુક્ત વાણી નહીં, બરાબર. જે ખરેખર સંસ્કારયુક્ત લોકો હોય છે એમને મૃદુ અને સરળ વાણી જ ગમે. એ લોકો કોઈ દિવસ કર્કશ કે કંઠોળ વાણી ના બોલે કે ના સાંભળવી એમને ગમે. આગળ કહે છે, અતએ તે સર્વ વાર્તા વસરે એતા દૃશ્ય વાણી, એટલે કે શું કહે છે કે એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય છે. પરંતુ યહ જળ દુવ્યસંતર અલસહ, પરંતુ જે જળ દુર્વ્યસન એટલે ખરાબ ટેવોમાં રચ્યો પચ્યો હોય અને અલસહ, અને જે આળસુ સેવક ભવતી સેવક છે, તેને માલિક તસ્મેહી તસ્યાધિપહ, તસ્યાધિપહ એટલે તેનો માલિક ઘણું કરીને પ્રાય કર્કશાહા વાણી વદતી, ઘણું કરીને કેવી વાણી બોલે છે, કર્કશવાણી કહે છે. કાર્યે ચ સંયોજયતી, અને કામકાજમાં જોડે છે. સ્વકીયમ પ્રયોજનમ ચ સંપાદયતી, અને પોતાનું પ્રયોજન સાંધે છે. જો શું કહે છે કે જે સંસ્કારયુક્ત છે એમની સામે તો તમે મૃદુ અને સરળ વાણી બોલો અને બોલવી જ જોઈએ, પરંતુ જે જળ અને ખરાબ ટેવોવાળો છે, જે દુર્વ્યસની છે, બરાબર, જે આળસુ છે, એવો જે માણસ છે, એનો જે માલિક છે ને, બરાબર, એને કર્કશવાણી બોલીને જ કામ કરાવશે. કારણ કે જો આળસુ હશે કામ કરવાવાળું નોકર, તો પછી એનો માલિક બોલીને જ કામ કરાવશે. પછી શું કહે છે કે યહ ખલુ ઈર્ષ્યાગ્રસ્તો ભવતી તસ્મે પરસ્પર દુર્ગુણાનુવાદઃ, યહ ખલુ ખરેખર જે ઈર્ષ્યાથી ગ્રસ્ત છે, ઈર્ષ્યાગ્રસ્ત એટલે તે ઈર્ષ્યાથી ગ્રસ્ત હોય છે, તસ્મે પરસ્યસ્ય દુર્ગુણાનુવાદઃ, તેને અન્યના દુર્ગુણોનું અને સ્વસ્ય ગુણાનુવાદ, અને પોતાના ગુણોનું, શું કહે છે કે તેને અન્યના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે, બરાબર. શું કહે છે કે જે ખરેખર જે ઈર્ષ્યાથી ગ્રસ્ત હોય છે, ખરેખર જે ઈર્ષ્યાથી ગ્રસ્ત હોય છે, ઈર્ષ્યાથી પીડાયેલા હોય છે, બરાબર, અદેખાઈથી પીડાયેલા હોય છે, એવા લોકોને પોતાના ગુણોનું વર્ણન ગમે અને બીજાના દુર્ગુણોનું વર્ણન ગમે, બરાબર ને. બીજાનું તમે બીજાના ગુણો કરવા જાઓ ને, ગાવા જાઓ ને, તો એ તમને ઉઠાડી દે, ભાઈ ઊભો થઈ જાય, તો મારે નથી સાંભળવું. અને પોતાના ગુણોનું જ એમને વર્ણન ગમે અને બીજાના દુર્ગુણોનું વર્ણન ગમે. હવે શું કહે છે કે યહ ખલુ સજ્જનો, સાચે જ ખરેખર જે સજ્જન હોય છે, ભવતી તસ્મે પરાપવાદ કથમ અપી ન રોચતે, સાચે જે સજ્જન હોય છે તેને કદી પરનિંદા ગમતી નથી.
કેચેન અશુયકાહા કેટલાક અદેખાઈ કરનારા છે તે હિતમપી અનુશાસનમ ન સહંતે તેને હિતકારી શિખામણ પણ સાંખી લેતા નથી. શું કહે છે કે જે સજ્જન છે એમને પર નિંદા નથી ગમતી અને જે અદેખાઈ કરનારા હોય છે તેમને હિતકારી શિખામણ ગમતી નથી. પછી શું કહે છે કે આગળ શું કહે છે જુઓ કે તથેવ સર્વાંગમ સુંદરમ સરસમ સુભાષિતમ ન સંતોષતી અલ્પજ્ઞાનમ. શું કહે છે કે અલ્પજ્ઞાનીઓ જે છે સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. જેનામાં જ્ઞાન નથી એને તમે સુભાષિતો ભણાવવા જાઓ ને સુંદર વચનો કહેવા જાઓ ને તો પણ એ પણ જ્ઞાન આપી શકતા નથી. યદી સર્વસ્ય મનોરમા વાણી ન શક્યતી વક્તું, જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તદા સભ્યા મધ્યે સંગત્ય તો સુસભા વચ્ચે. શું કહે છે કે જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે ભેગા મળીને સમિતો સમુપસ્થાય કિમ તૃષિણમ સ્થેયમ. તો સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું જોઈએ. બરાબર. શું કહે છે કે જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે ભેગા મળીને સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું જોઈએ કે કિમ મિથવા આખ્યતમ ઇતિ પ્રશ્ન, કે નકામું બોલવું એ પ્રશ્ન છે. જુઓ હવે શું કહે છે કે બધાને ગમે એવી જ વાણી બોલવી જોઈએ. તો અહીંયા એક જણે પ્રશ્ન કર્યો કે ભાઈ શું એવું ના યોગ્ય હોય કે બધાના મનને ગમે એવી વાણી બોલવી અશક્ય છે, તો શું સભા વચ્ચે ના જવું જોઈએ કે ના બોલવું જોઈએ, બરાબર, કે નકામું બોલવું જોઈએ? તો અહીં મહારાજ અત્રોપી દદાતી મહારાજ મનુ, તો એના પ્રશ્નનો જવાબ આપતા મહારાજ મનુ કહે છે કે સભાવાન પ્રવિષ્ટ વક્તવ્યમ વા સમજસ્મ, એટલે કે સભામાં પ્રવેશ ન કરવો જોઈએ. સભાવાન ન પ્રવિષ્ટ તો સભામાં પ્રવેશ ન કરવો જોઈએ અને વક્તવ્યમ વા સમજસ્મ, અને સમજદારીપૂર્વક વચન બોલવું અને સમજદારીપૂર્વકનું વચન બોલવું. શું કહે છે કે જો એવું હોય તો પછી સભામાં ના જવું જોઈએ અને સભામાં જો જાઓ તો સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ. અબ્રુવન વિબ્રુવન વાપી નરો ભવતી કિલબશી, એટલે કે અબ્રુવન એટલે કે ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો પાપી થાય છે. કિલબિશ, બરાબર, એટલે પાપી થાય છે. શું કહે છે કે સભામાં તમારે બોલવું તો પડશે જ, પણ એ કેવું બોલવું પડશે? સમજદારીપૂર્વક વચન, કારણ કે ન બોલનારો ને ખોટું બોલનારો પાપી થાય છે. એટલે આગળ શું કહે છે કે એવમ વ્યવહારે અપી પ્રવૃત્તા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષાય હતી, એટલે કે આમ વ્યવહારમાં પણ વપરાયેલી વાણી સૌને એક સરખી રીતે સંતુષ્ટ કરતી નથી. વસ્તુતઃ સુદુર્લભા સર્વ મનોરમા વાણી, ખરેખર સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે. સર્વે અપિ જના વિચિક્ષણા ન ભવંતી, બધા લોકો ડાયા કે વિદ્વાન હોતા નથી. કેચિત મંદા ઇતિ વા કેચિત અજ્ઞા ઇતિ વા, કેટલાક મંદ બુદ્ધિવાળા હોય છે તો કેટલાક અજ્ઞાની હોય છે. સ્નેહપૂર્ણા, પછી શું કહે છે, સ્નેહપૂર્ણા વાણીમપી ભવૈતું ન પારયંતી, એટલે કે સ્નેહપૂર્ણ વાણી પણ સમજી શકતા નથી. જુઓ શું કહે છે કે બધા લોકો ડાયા કે વિદ્વાન હોતા નથી, કેટલાક તો એવા મન બુદ્ધિવાળા અને અજ્ઞાની પણ હોય છે કે જે સ્નેહપૂર્ણ વાણી પણ સમજી શકતા નથી. પછી શું કહે છે કે એતાદૃશાન જનના દૃષ્ટવા કે, એક મિનિટ, એતાદૃશા જનાના દૃષ્ટવા, એટલે કે એવા પ્રકારના માણસોને જોઈ